रही हेडलाइंस पर। ओवरलोड समय कलेक्टर बनया कड़क, चार कंपनी सामे कोर्ट केस, आरटीओ नी आवक बदी, गत महीने सवा 4 करोड़ ने पार। 11 लाख की चोरी सर्जी चर्चा, मात्र 15 मिनट में कल्लावा थी लाखों ना हाथ चिरो थता चर्चा। अने लाल बुक वितरण थी संतोष अनुभव का लोगों ने उद्गार, खूब सरस कामगिरी थई छे। ફરિયાદી સુરેન્દ્ર કુમાર કાનજીભાઈએ પોકારે ફરિયાદ કરેલ છે કે મારા કાકાની જમીન 17 લાખમાં વેચેલી, જમીન વેચીને અમે પરત પૈસા લઈ દસ્તાવેજ કરીને પાછા માધાપર આવેલા, એમાંથી 6 લાખ રૂપિયા મારા કાકા લઈ ગયા અને 11 લાખ રૂપિયા મારી ઓફિસના ટેબલના ખાનામાં પડેલ, અને બંધ ઓફિસ બંધ કરી થોડો વાર હું બહાર ગયેલો, કલાક પછી પાછો આવ્યો તો તેમાંથી થેલો ગુમ થઈ ગયેલો, એ રીતની એને ફરિયાદ કરેલી છે, તપાસ હાલમાં ચાલુ છે। શું આ ચોરી પાછળ આપને શું લાગી રહ્યું છે? હાલના તબક્કે કંઈ કહી શકાય નહીં, આગળ હવે શું કાર્યવાહી? તપાસ ચાલુ છે, પૂછપરછ ચાલુ છે બધાની, પછી આગળ ઉપર જાણવા મળે। માત્ર 15 મિનિટ ગલ્લો રેડો રહ્યો અને લાખો રૂપિયાનો થઈ ગયો હાથ ફેરો। શું આ ચોરી કોઈ જાણ બેદુએ કરી હશે? સવાલોની ચર્ચા વચ્ચે પોલીસ ચોર સુધી પહોંચી શકે છે કે નહીં, એ અટકળો અત્યારે જોરમાં છે। જેમની દુકાનેથી 11 લાખ રૂપિયા ચોરાયા છે તે દુકાનદાર સુરેન્દ્ર પોકાર ખૂબ જ દગાયેલી સ્થિતિમાં ચોરી વિશે વાત કરે છે। શું બન્યું તો ચોરી થઈ ગઈ છે? કેટલા રૂપિયાની છે, ક્યાં થઈ છે, કેવી રીતે થઈ છે? ચોરી તો 11 લાખ રૂપિયાની આરએન એન્ટરપ્રાઇઝ કરીને મારી દુકાન છે, ખેતરપાળ મંદિરની બાજુમાં, અને સિમેન્ટનો વ્યવસાય છે મારો। ચોરી 7-7.5ની વેચે ચોરી થઈ છે। જો ટ્વિંકલ, આપણા સપનાનું ઘર, વાવ, ઇટાલિયન ટાઇલ્સ,
नाइस किचन, वंडरफुल रूम, प्रेम, ग्रेट कलर कॉम्बिनेशन ना। जो ट्विंकल आपनो मास्टर बेडरूम। प्रेम ये 1 BHK के भी उपलब्ध छे। हाँ छे ने, सर आपने ये पण જોવા જઈએ। चल। ट्विंकल आ घर ने तो सामान्य वर्ग ने व्यक्ति पण आसानी थी खरीदी सके छे। आ बने घर ने कीमत शू हशे प्रेम? ए माटे तो आपणे ओजो होम्स नी ऑफिस ज जवुं पड़शे। આ બાબતે ખાસ તો આ જિલ્લામાં જે કંપનીઓ આવેલી છે અને જે માલ વહન કરાવવાનું કામ કરે છે એ તમામ કંપનીઓને ભૂતકાળમાં નોટિસ આપવામાં આવેલી કે તમે તમારા કંપનીના સ્થળેથી કંપની દ્વારા વાહનમાં ઓવરલોડ માલ ન ભરવામાં આવે તે માટે અવારનવાર જાણ કરવામાં આવેલી છે. આ ઉપરાંત અમે અલગ અલગ કંપનીઓમાં તપાસ પણ કરેલી છે. આ તપાસણી દરમિયાન અબડાસા વિસ્તારની 4 કંપનીઓ દ્વારા વાહનમાં ઓવરલોડ માલ તેઓ દ્વારા ભરવામાં આવતો હોય તેઓ વિરુદ્ધ અમે નલિયા ખાતે કોર્ટમાં કેસો દાખલ કરવામાં આવેલ છે અને આ ઉપરાંત અન્ય કંપનીઓને પણ અમે સૂચના આપેલ છે કે તમે તમારા ત્યાંથી ઓવરલોડ માલ ન ભરાય તેની તકેદારી રાખવી અને ખાસ કરીને કાળજી રાખવી. સર, જે 4 કંપનીઓને કોર્ટમાં આપણે કેસ દાખલ કર્યો છે એ કઈ કઈ કંપનીઓ છે અને આગામી દિવસોમાં કઈ રીતે કાર્યવાહી કરવાની? અબડાસા વિસ્તારની ખાસ કરીને સાંગી સિમેન્ટ લિમિટેડ, બીજી ABG સિમેન્ટ લિમિટેડ, ત્રીજી એક હાજીપીર નજીકમાં છે આર્ચિયન કંપની જખો સોલ્ટ લિમિટેડ આર્ચિયન, અને ચોથી નરેડી અબડાસા વિસ્તારમાં ગુજરાત ક્રેડો મિનરલ્સ લિમિટેડ. આ 4 કંપનીઓ વિરુદ્ધમાં અમે કોર્ટમાં હાલ કાર્યવાહી શરૂ કરેલ છે. ના, આગો પણ કેસો થયેલા પણ એને સમય ઘણો થઈ ગયો. ફરીથી જે પહેલાં આગો 2-3 કંપની, 1-2 કંપની ઉપર કરેલા, આ વખતે 4 કંપનીઓ ઉપર કેસો કરેલ છે અને બીજી કંપનીઓ પણ અમે તપાસણી ચાલુ કરાવેલ છે. કોર્ટમાં કેસ દાખલ કરવાથી કંપની સામે કેવી કાર્યવાહી થઈ શકે એ હવે નામદાર કોર્ટ જે નિર્ણય લેશે એના આધારે ખ્યાલ આવશે શું એમાં એના પેલા આવતા હોય છે, પરિણામ આવતા હોય છે. સર, આ જ રીતે અન્ય કંપનીઓની પણ તપાસની કામગીરી ચાલુ રહેશે? નહીં, કામગીરી ચોક્કસ કરવામાં આવશે. જ્યાં જ્યાં પુરાવા મળશે પૂરતા પુરાવા મળશે અને અમારા ઇન્સ્પેક્ટર્સ ચેકિંગ અધિકારીઓ છે એને પણ સૂચના આપેલી છે અને એ મુજબ અમે કાર્યવાહી કરશું. એમ હવે ખાસ કરીને ઓવરલોડ બાબતે જે વાહનો સામેખેડી ચેકપોસ્ટ ઉપર જતા નથી અને બીજા રસ્તે આડા રસ્તે અલગ અલગ રસ્તા કરીને બહાર નીકળી જતા હોય છે એના માટે કાયમી પ્રશ્ન હલ થાય એ ધ્યાને લઈને અમે અમારા કમિશનર શ્રી વાહન વ્યવહાર વિભાગને એક દરખાસ્ત કરેલ છે કે સામેખેડી ચેકપોસ્ટ જે હાલ છે એને સુરતબારી ખસેડીએ અને બીજી એક વધારાની ચેકપોસ્ટ આડેસર ખાતે રાખીએ જેથી સૌરાષ્ટ્ર તરફથી બનાસકાંઠા અને રાજસ્થાન તરફથી જતો ટ્રાફિક અને આવતો ટ્રાફિક, આ ઉપરાંત અહીંથી જે ચોરસ્તે જે વાહનો નીકળી જતા હોય છે એ વાહનો પણ કવર થઈ જાય, એના લીધે સરકારની આવક પણ વધે અને જે ઓવરલોડ દૂષણ છે બહાર જિલ્લામાં જવું, રાત્રે નીકળી જવું, બીજા આડા રસ્તા બનાવવા, ચોરસ્તા બનાવવા, એ પણ પ્રશ્ન હલ થઈ શકે અને સરકારની આવકમાં પણ ઘણો બધો વધારો થઈ શકે. આના માટે અમે દરખાસ્ત પણ મોકલી આપેલ છે. મોમ સ્કૂલ એક્સેલન્સ ઇન એજ્યુકેશન સિન્સ 1980. Now yours best mom school is till 8th standard. Admission open for playgroup, nursery, lower KG and upper KG. At Moms, we believe in creating minds. We deliver champions to the society.
At MOMS, we prepare students not only for the education, but for the life. At MOMS, learning is always joyful and purposeful. At MOMS, we use high technology to make studies interesting and much easier. At MOMS, we give equal importance to sports and curriculum activities like drawing, craft, dance, etc. At MOMS, we nurture your child completely by giving them yoga and meditation practice regularly. MOMS School, excellence in education since 1980. Combination of love and education. Let your child grow beyond limit with MOMS. Now MOMS School till 8th standard. Do visit the school premises today itself. Please note down our address. MOMS School behind Jilla Udyog Kendra near Lotus Colony, Bhuj. Contact 98250-18335. I repeat, 98250-18335. મંગળવારે પણ ભુજની ત્રણેય રિલોકેશન સાઇટમાં તલાટીઓએ લાલકો કાપવાની કામગીરી હાથ ધરી હતી. પૂરતા આધાર પુરાવાઓ સાથે લઈ આવનાર પ્લોટ ધારકોને ત્યાં સ્થળ ઉપર સહી સિક્કા કરી લાલબુક અપાઈ હતી. તંત્ર દ્વારા હાથ ધરાયેલ આ પ્રયાસની સરાહના કરતા રાવલવાડી રિલોકેશન સાઇટના સહયોગનગરના અગ્રણી પ્રભુદાન ગઢવી, અમે આ વ્યવસ્થાથી ખૂબ જ આનંદદાયક છીએ. કારણ કે અમારો એરિયો છે રાવલવાડી રિલોકેશન, એ લગભગ એમ માની લો ને કે 1500 ઘરે જેવો એરિયો છે. એની અંદર 4-5 કિલોમીટરમાં પથરાયેલો એરિયો છે. કાલે જે રીતે રઘુવંશીનગરમાં વ્યવસ્થા કરી હતી ત્યાં અમે સાહેબને માત્ર વિનંતી કરી હતી. સાહેબે એ વિનંતીને તાત્કાલિક ધ્યાને લઈને આજે અમને સહયોગનગરમાં અમારને સ્થાનિક સહયોગેશ્વર મહાદેવના મંદિરમાં વિતરણ કરવાની વ્યવસ્થા કરી આપી. એનાથી અમારી સોસાયટીને, વૃદ્ધ માણસોને, વૃદ્ધ ઉંમરલાયક લેડીઝોને ખૂબ જ ફાયદો થયો છે. અને અહીં જ વ્યવસ્થા અને ઘર આંગણે જે મળી છે એના જે આમ તો ખરેખર આ પ્રશ્ન જે મુદ્દો ઉકેલાણો છે એ બહુ અગત્યનો હતો. તદુપરાંત જે આજે આ વ્યવસ્થા કરી એ અમને સોનામાં સુગત જેવું લાગ્યું કે અમારા ઘર આંગણે આજ તલાટી આવી અને ટોટલી વ્યક્તિઓને અહીંયા જ રૂબરૂ બુકનું વિતરણ કરે છે. એનાથી અમને ખૂબ જ ફાયદો થયો છે. ભૂકંપ પછી રિલોકેશન સાઇટ ઉપર પ્લોટ મેળવનાર મોટાભાગના રહેવાસીઓ સિનિયર સિટીઝન છે. આ રીતે તેમના વિસ્તારમાં જ ગોઠવાયેલી લાલબુક વિતરણની વ્યવસ્થાથી સિનિયર સિટીઝન ખુશ છે. સમય બચે છે અને ધક્કા ખાવાની જરૂર નથી પડતી. 10 વર્ષ પછી તમને પ્લોટ નો માલિકી હક મળે છે, કેવી લાગણી અનુભવો છે? બહુ જ આનંદ લાગણી થાય છે. 2004માં રિલોકેશન સાઇટો વિકસાવાયા પછી જે તે વખતે સરળ અપાઈ પણ જમીન માલિકીનો આધાર દર્શાવતી લાલબુકની કામગીરી સરકારે આટીગુટીમાં અટવાઈ ગઈ. પણ દાયકા પછી આ પ્રશ્ન ઉકેલાયો તે માટે જિલ્લા કલેક્ટર, પત્રકારો અને જાગૃત નેતાઓને શ્રેય આપતા અગ્રણી પ્રભુદાન ગઢવી. હવે એમાં એવું છે, ખરેખર તો આ હકીકતમાં તો જોવા જાવ તો આ નાગરિકોનો અધિકાર હતો જ. પણ હવે આપણે એવું છે કે અધિકાર પ્રાપ્ત કરવામાં ઘણી વખત ઘણા પ્રશ્નો, નહીંતર તો જ્યારે આ વિતરણ થયું ત્યારે ખરેખર અમને લીગલી રાઇટ્સ ત્યારે જ પ્રાપ્ત થતો કે આપવું. પણ હવે આ સરકારની જે પ્રક્રિયાઓ છે આ બધા જટિલ મુદ્દા છે. ઘણી વખત આવા મુદ્દાઓને સોલ્વ કરતા આપને જ કહું કે આ મુદ્દો એટલો ઇમ્પોર્ટન્ટ હતો કે દરેક રિલોકેશન સાઇડ અત્યારે કેટલાય જૂની સરટના મકાન વેચાણ થયા એ એમના જે તે સ્થિતિમાં છે આજે. એને આજે 12 વર્ષ થઈ જાય એટલે આમ તો ખરેખર પબ્લિક માટે તો બહુ અગત્યનો મુદ્દો હતો અને ખરેખર વહેલો ઉકેલાવો જોતો હતો. પણ આપના બધાના સહકારથી જે મુદ્દો આજે ઉકેલાણો છે એનાથી દરેક રિલોકેશન સાઇટના વ્યક્તિઓને ઘણો જ ફાયદો થયો છે. તહેવારોનો ઉમંગ રીચ લેડીને સંગ. રીચ લેડી, લેડીઝ ડ્રેસ મટીરિયલ્સ માટે ગૂંજતું એક જ નામ. અવનવી આકર્ષક ડિઝાઇન સાથે ઉપલબ્ધ છે ડિઝાઇનર રેડીમેડ લોંગ પોલર ટચ ડ્રેસ, લોંગ વિનિંગ ડ્રેસ, સ્ટ્રેટ લોંગ કરાચી ડ્રેસ, પાર્ટી વેર ડ્રેસ, લોંગ કોટન ડ્રેસ. ફેન્સી મટીરિયલ્સમાં ડિઝાઇનર લોંગ મટીરિયલ્સ, લોંગ કરાચી મટીરિયલ્સ, પ્યોર સિફોન મટીરિયલ્સમાં ડિઝાઇનર લોંગ પ્યોર દુપટ્ટામાં ફેન્સી મટીરિયલ્સ. ડેઇલી વેર માટે
પ્રિન્ટેડ ડ્રેસ મટીરિયલ્સમાં અવનવી પ્રિન્ટ, કુર્તીની લેટેસ્ટ અવનવી વેરાયટીઓ, લોંગ કુર્તી, સિફોન સ્ટ્રેટ કુર્તી, કોટન કુર્તી, ઇમ્પોર્ટેડ કુર્તી, ડિઝાઇનર કુર્તી, ડિજિટલ પ્રિન્ટ સાથે લોંગ કુર્તી. અમારી સ્પેશિયલ સર્વિસ. ઘેર બેઠા શોપિંગ કરો, વોટ્સએપ પર ડ્રેસના ફોટા મંગાવો અને ઓર્ડર કરો. ઘેર બેઠા મેળવો હોમ ડિલિવરી ફ્રી. અર્જન્ટ ડ્રેસ મટીરિયલ સ્ટીચ કરી આપવામાં આવશે. રીચ લેડી, પાંજરાપોળ શેરી, વાણિયાવાડ, ભુજ. ફોન નંબર 9712954044. કચ્છના યુવા સાંસદ વિનોદ ચાવડાએ લોક દરબાર યોજીને લોક પ્રશ્નોને વાચા આપવાની ખાતરી ઉચ્ચારી છે. ચૂંટાયા પછી પ્રજાકીય પ્રતિનિધિઓ લોકોની વચ્ચે રહે એવી તાકીદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલે કરી છે. કચ્છના યુવા સાંસદ વિનોદ ચાવડા પણ તેમની પાર્ટી લાઈનને અનુસરીને લોકોની વચ્ચે રહે છે. આ ઉપરાંત લોક દરબાર દ્વારા લોક પ્રશ્નો સાંભળે છે. ભુજમાંથી પોતાના સાંસદ કાર્યાલયમાંથી વિનોદ ચાવડાએ લોક પ્રશ્નો સાંભળ્યા હતા. સમય મળે પોતે હંમેશા લોક દરબાર અવશ્ય યોજે છે એવું કહેતા સાંસદ વિનોદ ચાવડાએ રિલોકેશન સાઇટના પ્રશ્નો ઉપરાંત પાસપોર્ટ કચેરીના મુદ્દે પોતે જાગૃત છે એવું જણાવ્યું હતું. આમ તો મારું અઠવાડિયાનું શિડ્યુલ હોય છે, અનેક કાર્યક્રમો આવતા હોય. જે કચ્છની અંદર, કચ્છ એ આપણો એક ભૌગોલિક રીતે બહુ મોટો જિલ્લો છે અને ગામડાઓ પણ ઘણા બધા આવેલા છે, એટલે સંસદ તરીકે ખૂબ મોટી જવાબદારી છે. અને એ કાર્યક્રમોની સાથે સાથે અઠવાડિયામાં એક વખત એવું નક્કી કર્યું. આમ મારો કોઈ દિવસ નક્કી નથી, પણ મારી ડાયરી જોઈ અને જે રીતે મારા કાર્યક્રમો ન હોય તે દિવસે હું કાર્યાલય બેસતો હોઉં છું. 5 તારીખે પણ કાર્યાલય બેઠો હતો અને પુનઃ આજે 10 તારીખે કાર્યાલય બેઠો છું. એટલે આજે સવારથી જ ગામડા કચ્છભરના જેટલા પણ 5 તારીખથી કરીને 10 તારીખ સુધી મને ફોન આવે એમને હું કાર્યાલય ઉપર બોલાવું, ઓફિસ ઉપર બોલાવું અને એમના જે પ્રશ્નો હોય, હવે ઘણી વખત પ્રશ્નો એવા હોય કે એમના ગામના સામૂહિક પ્રશ્નો હોય, કોઈ વોટરશેડને લગતા પ્રશ્નો હોય, કોઈના રોજગારીના વ્યક્તિગતના પ્રશ્નો હોય, કોઈના આરોગ્યના પ્રશ્નો હોય, કોઈના કોઈ પણ જાતે વીજળીના છે, લાઇટના છે કે નાના મોટા પ્રયત્નો હોય પણ એને પણ સાથે મળીને અહીંયા બેસી કરીને નિકલ લાવવાના પ્રયત્નો કરું છું. જરૂર પડે તો જે તે સંબંધી સરકારી અધિકારી અથવા સરકારી વહીવટતંત્રને પણ મૌખિક અથવા ફોન દ્વારા એ લોકોને ફોન કરીને પણ જાણ કરું છું અને ઉપરાંત કોઈ જરૂર પડે તો લેખિતમાં પણ જાણ કરું છું. અને એના સિવાયના જે બીજા પ્રશ્નો છે કે રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકારને લગતા એવા કોઈ પ્રશ્નો હોય કે વિકાસની વાત લઈને કોઈ આવ્યા હોય કે ગામમાં કોમ્યુનિટી હોલ બનાવવાની વાત છે કે અન્ય કોઈ સુવિધા ઉપલબ્ધ કરવાની વાત છે, તો આ પ્રકારના સામૂહિક પ્રશ્નો મારી પાસે આવતા હોય છે અને એને મારી કચેરીએથી, મારા સ્ટાફના માધ્યમથી એના સમાધાન અને એનો નિકાલ કઈ રીતે થાય એના પ્રયત્નો હું કરતો હોઉં છું. જેના ભાગરૂપે આજે મેં સવારથી જ અનેક અરજદારો, અનેક કાર્યકર્તાઓ, અનેક કચ્છના લોકો મને મળવા આવ્યા છે અને એમને મળ્યો છું અને હજી પણ મળવા આવનાર છે. અને પાછો 2-5 દિવસ પછી વરી પાછો એક દિવસ ઓફિસે બેસીશ અને આ પ્રકારના જે પણ પ્રશ્નો મારી સામે આવશે એમને સાંભળી કરી અને નિકાલ લાવવાના પ્રયત્નો કરતો હોઉં છું. ખાસ કરીને જ્યારે એમપીને લગતા પ્રશ્નો જે મુખ્ય હોય છે એ કેવા કેવા પ્રશ્નો તમારી પાસે આવે છે? આપણે એમપીને લગતા પ્રશ્નો હોય, મેં વાત કરી કે સવારના આજે જે રીતે આપણે 3 રિલોકેશન સાઇડ ઉપર જવાનું થયું ને ત્યાં બુક વિતરણનો પણ કાર્ય આપણે બધા સાથે મળીને કર્યો, તેમાં આપ પણ સૌ પત્રકાર મિત્રો હતા, સૌ સંસ્થાના સામાજિક આગેવાનો, કલેક્ટરશ્રી હતા, વહીવટતંત્ર હતું. ત્યાં ગયા પછી સમજી લો કે જાણવા મળ્યું કે અમને નેશનલાઇઝ અહીંયા બેંકની જરૂર છે. વિનોદભાઈ, અમારી પાસે નેશનલાઇઝ બેંક નથી. 2 દિવસ પહેલાં રેલવે પ્લેટફોર્મ ઉપર જવાનું થયું તો ત્યાં રેલવેના અધિકારીશ્રીએ એવું કીધું કે વિનોદભાઈ અહીંયા અમારે એટીએમની જરૂર છે, તો તરત જ જે તે સંબંધી કચેરી સાથે મેં સંપર્ક કર્યો તો એમણે કીધું કે વિનોદભાઈ એટીએમ અમે ઉપલબ્ધ કરીશું. એની સાથે સાથે કોઈ જગ્યા એવા છે કે પોસ્ટની સુવિધા માટેનો પ્રશ્ન હોય તો પોસ્ટની સુવિધા જે કેન્દ્રને લાગે છે તો કોઈ પણ આપણો વિસ્તાર એવો હોય ત્યાં પોસ્ટની સુવિધા ઉપલબ્ધ કરીએ. પછી ખાસ કરીને બીએસએનએલના પણ પ્રશ્નો સામે આવતા હોય કે બીએસએનએલના પણ પ્રશ્નો આપણી પાસે આવે ત્યારે એનું પણ આપણે કઈ રીતે નિરાકરણ લઈ આવીએ. અને બાકી સામૂહિક કચ્છના તો આપ જાણો છો કે ઘણા બધા પ્રશ્નો છે ને અત્યાર સુધી છે કે સરકાર દ્વારા ઘણા બધા પ્રશ્નોનું સમાધાન થવામાં આવ્યું છે. અને જે પ્રશ્નો છે કે ભાઈ ગડુલી સાંતલપુર રસ્તો હતો તો સરકારના માધ્યમથી એની પર્યાવરણ વિભાગ દ્વારા બધી મંજૂરી આપી દેવામાં આવી. 23 કિલોમીટર નર્મદાની લાઇનની વાત હતી
તો એની પણ સરકારે કેન્દ્ર સરકારે મંજૂરી આપી દેવામાં આવી. નવો સેજ આખો ઊભો થવાનો છે તો એની અંદર નાની મોટી અનેક કંપનીઓ આવવાની છે, તો કચ્છને અનેક રોજગારીના યુવાનોને પણ માધ્યમ મળવાનું છે, કામ મળવાનું છે. એની સાથે સાથે જે પાસપોર્ટ ઓફિસની વાત મેં એક જબરદસ્ત રીતે મેં ઉપાડી છે અને આપના માધ્યમથી કહું છું, આપણે 1 અને 2 નવેમ્બરે આપણે જે છે કેમ્પ કરવાના હતા, પણ સદનસીબે જે નીલોજર વાવાઝોડાને કારણે, નીલોફર વાવાઝોડાને કારણે આ કેમ્પ આપણે સ્થગિત રાખ્યો છે. મારી સંબંધિત ઓફિસ સાથે મારી એમની જોડે વાત ચાલી છે અને પુનઃ આપણે કેમ્પ કરશું, ને જ્યાં સુધી આપણને પાસપોર્ટની ઓફિસ, આપણને સ્થાયી પાસપોર્ટની ઓફિસ ન મળે ત્યાં સુધી મેં એ લોકોને એવી રજૂઆત કરી છે કે મારે ત્યાં સુધી 1 મહિના કે 2 મહિને અમારે કમ્પલસરી કચ્છની અંદર પાસપોર્ટનો કેમ્પ થવો જોઈએ. એ ઉપરાંત પણ જે હમણાં જ સમગ્ર કચ્છના પ્રશ્નો જાણવા મળ્યા, એ રીતે હમણાં કંડલા એરપોર્ટ ઉપર પણ જવાનું થયું હતું, ત્યાં પણ રનવે પટરીનું કામ છે સંપૂર્ણપણે પૂરું થવા આવ્યું છે. હવે ત્યાં નવી ફ્લાઇટ ચાલુ થાય એના માટે પણ મેં તાત્કાલિક ધોરણે અત્યારે રજૂઆત કરી છે. એટલે આ પ્રકારના જે પણ કચ્છના પ્રશ્નો છે કે લોકોના માધ્યમથી કે અનેકના માધ્યમથી આવતા હોય છે, ને આ પ્રશ્નોને આપણે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર સુધી રજૂઆત કરતા હોઈએ છીએ અને કઈ રીતે એનું નિરાકરણ આવે ને કચ્છના લોકોને કઈ રીતે આપણે સહભાગી બની શકીએ એના માટેના પ્રયત્નો હું કરતો હોઉં છું. ખાસ કરીને શિયાળુ સંસદ સત્ર શરૂ થવાનું છે, તો એમાં ખાસ કરીને કચ્છના કયા પ્રશ્નો ઉપડશે? આમ શિયાળુ સત્ર શરૂ થવાનું છે એટલે સમજી લો કે અત્યાર સુધીના જે પ્રશ્નોનું સમાધાન થયું, જે પ્રશ્નોનું નિરાકરણ આવ્યું છે ને પ્રશ્નોનો નિકાલ આવ્યો છે, એને બાદબાકી મૂકીને જેટલા પણ પ્રશ્નો છે મેં ઔપચારિક રીતે ત્યાં મેં પ્રશ્નોત્તરી તરીકે પણ અમુક પ્રશ્નો મેં ત્યાં પૂછ્યા હતા કે આપણે રેલવે ફેક્ટરીની વાત હતી કે આપણે અહીંથી ભુજથી કરીને નલિયા આપણે રેલવે બ્રોડગેજની પણ વાત હતી, જ્યારે માંડવી એક ટુરિઝમ ક્ષેત્રે વિકસિત થઈ રહ્યું છે ત્યારે એવી પણ મારી માંગણીને રજૂઆત હતી કે આપણે ગાંધીધામથી કરી અને માંડવી સુધી રેલવે મુસાફર તરીકે પણ જો જોડવામાં આવે તો કચ્છ ટુરિઝમ, માંડવી ટુરિઝમને પણ એક જબરદસ્ત સહકાર મળે. તો આવા જે પ્રશ્નો મારી પાસે ઘણા બધા પડતર પ્રશ્નો છે, તો એ પ્રશ્નોને પણ આ સમગ્ર સત્ર દરમિયાન છે પ્રશ્નોત્તરીના માધ્યમથી અને જે તે મંત્રાલયને લગતા મંત્રીઓ અને અધિકારીઓને મળી અને જે રીતે હું તે દિવસે પણ ભૂતકાળના સત્રમાં 40 દિવસનું સત્ર હતું અને સતત મારી હાજરી હતી ને મેં રજૂઆતો કરી હતી ને ખૂબ આનંદ થાય કે નરેન્દ્રભાઈ આ દેશના વડાપ્રધાન બન્યા અને કચ્છના અનેક પ્રશ્નોનો ત્યારે નિકાલ થયો હતો અને પુનઃ આ સત્ર દરમિયાન પણ હું બેસવાનો નથી, સતત કચ્છા કચ્છના પ્રજાના પ્રશ્નો માટે સતત ત્યાં કાર્યશીલ રહીશ. તો દર્શક મિત્રો, આ હતા આજના સમાચારો. ફરી મળીશું આજ સમયે આજ ચેનલ પર, ત્યાં સુધી રજા લઈને ધન્યવાદ.